नमस्कार मित्रों, स्वागत है आपणो YouTube चैनल में जीके सर किंग ऑफ जीके जीके ऑफ गुजरात में। मित्रों घणा बधा मित्रों मने मेसेज में कहता था कि साहब मारा एटला मार्क छे, मेरिट में केम थाय, केवी रीते थाय। मित्रों पीएसआई नी परीक्षा हमणा लेवाणी, तो पीएसआई नी आपणे मित्रों खास चर्चा करवानी छे। पीएसआई नी परीक्षा नुं पेपर जोईए एटलुं, एक जोईए तो अघरुं पण कही शकाय, અને જેણે બરાબર તૈયારી કરી હોય, બરાબર સમજ્યા હોય સિલેબસને, અથવા તો સિલેબસ પ્રમાણે, અથવા તો કોઈ એવી બાબતો સાથે, કોઈ સરળીકરણ બાબતો સાથે એને જો તૈયારી કરી હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે પેપર બિલકુલ મિત્રો સરળ હતું। તો એની આપણે મિત્રો ચર્ચા કરવાની છે ખાસ। જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો યાદ રાખજો, આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। મિત્રો મારે ખાસ વાત કરવી છે કે ઘણા બધા મિત્રોના સપોર્ટથી આપણે આ ચેનલ છે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, આગળ વધી રહી છે। ખાસ આપણે આજે પીએસઆઈ નું અંદાજિત કટ ઓફ મેરિટ મૂકી રહ્યો છું મિત્રો। અગાઉ પણ પોલીસ કોન્સ્ટેબલમાં તમારો અભૂતપૂર્વ તમારો સાથ સહકાર મળ્યો છે। આશા રાખું કે પીએસઆઈ ના મેરિટમાં જો એટલા મેરિટમાં તમારો માર્ક્સ થતા હોય મિત્રો, આ મેરિટમાં માર્ક્સ થતા હોય તો મિત્રો ખાસ તમને મારી એક અભિનંદન સાથે વિનંતી છે કે તમે ખાસ એક મેનની તૈયારી મિત્રો બીજું બધું જ મૂકી દો અને મેનની તૈયારી કરજો। તો ખાસ મિત્રો મારે તમને આ વાત કેવી છે, તો ચાલો મિત્રો આપણે પીએસઆઈ નું મેરિટ છે એની ખાસ વિશેષ ચર્ચા મારે તમને વાત કરવી છે કે પીએસઆઈ માં કેટલા ફોર્મ ભરાણા હતા, કેટલા લોકોએ કોલ લેટર ડાઉનલોડ કર્યો હતો, કેટલાએ પરીક્ષા આપી છે, કઈ રીતે મેરિટ બની શકે એનો એક મિત્રો મારો ખાસ એક અંદાજ છે। આશા રાખું છું કે આપને આ વિડીયો ગમશે। જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયો ખાસ તમે છે એ શેર કરજો। ખાસ આપણે સૌપ્રથમ વાત કરીએ તો એટલે પીએસઆઈ ની ભરતી જે છે 1382 જેટલી, 1300 પ્લસ જેટલી જે જગ્યા છે એમના માટે ઘણા બધા ફોર્મ ભરાણા હતા, પણ આપણને ખબર છે કે પેલા રનિંગ લીધી હતી, તો રનિંગમાં જે પાસ થયા હતા એમ કહેવાય કે રનિંગમાં જે અંદાજિત આપણે કહી શકીએ કે 96,500 પ્લસ ઉમેદવારો છે જે પાસ થયા હતા। પણ મિત્રો ખાસ મારે એ કહેવું છે કે પરીક્ષા જ્યારે 6 તારીખે લેવાની, એટલે કે 11 રવિવારે લેવાની, તો ત્યારે જે લોકોએ ખરેખર કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા એની સંખ્યા મારે તમને કેવી છે મિત્રો, જો આ વિડીયો બરાબર તમારે સમજવો પડશે, બરાબર છે। અને ખાસ મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક તો મિત્રો બને જ છે, ફરીથી મિત્રો તમે આવી રીતે લાઈક આપવા રહેજો એટલે મને પણ પ્રેરણા મળે કે નવો વિડીયો ફરીથી મારે મિત્રો બનાવવો છે। તો ખાસ મિત્રો કહેવાનું કે 96,500 પ્લસ ઉમેદવારો છે પાસ થયા હતા, એમાંથી 92,000 લોકોએ એમ કહેવાય છે કોલ લેટર મિત્રો ડાઉનલોડ કર્યા હતા। એટલે ખાસ મિત્રો નોટ કરજો કે 4,000 ઉમેદવારો છે એમણે કોલ લેટર ડાઉનલોડ કરેલા, 9,500 પ્લસ માંથી 92,000 કોલ લેટર ડાઉનલોડ થયા હતા, એનો પણ મિત્રો આંકડો એક આવેલો હતો એવું ઘણા બધા ગ્રુપમાં મિત્રો પણ કહેતા હતા, ઉમેદવારો કહેતા હતા મિત્રો। હવે આ 92,000 માંથી આપણે ખાસ એક અંદાજિત મિત્રો મારો એક આંકડો છે ખાસ આપણે જોઈએ તો 92,000 માંથી મિત્રો આપણે 20% ઉમેદવારો છે ગેરહાજર ગણીએ, ગેરહાજર કે જે લોકો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા ન હતા, ખાસ એક આંકડો લઈએ તો મિત્રો 92,000 માંથી 20% અંદાજિત કાઢો એટલે 18,000 ઉમેદવારો તો એ નીકળી જાય। દરેક ક્લાસમાંથી 5-5, 10-10, 5-5, 10-10, કોઈમાં 15 હોય તો કોઈમાં ખાલી 4-5 ઉમેદવારો પણ ગેરહાજર હોઈ શકે મિત્રો। તો આવા મેં 20% એક અંદાજ કાઢ્યો છે કે 20% ઉમેદવારો છે ગેરહાજર હોઈ શકે। તો મિત્રો ખાસ આપણે જોઈએ ખરેખર તો સ્પર્ધા કેટલા ઉમેદવારો વચ્ચે છે, ઘણા બધા ઉમેદવારો કે મેરિટ એટલો હાઈ રહેશે, ઘણા કે છે નીચું રહેશે, ઘણા બધા સવાલો મિત્રો છે એના જવાબ મિત્રો મારે તમને આજે આપવાના છે। તો 92,000 માંથી મિત્રો 20% ગેરહાજર ગણીએ તો ખાસ મિત્રો 18,000 ને હું બાદ કરું છું, તો 18,000 ને મિત્રો બાદ કરું તો એમાંથી મિત્રો 74,000 ઉમેદવારો છે મિત્રો થાય છે, પણ 74 ની બદલે મિત્રો હું 75,000 ગણું છું। કેટલા ગણું છું મિત્રો, તમારી જે જગ્યા છે એની સ્પર્ધા મિત્રો કેટલા સાથે છે, 75,000 ઉમેદવારો સાથે છે। આ ખાસ તમે યાદ રાખજો, આગળ સર્વે બાબતમાં આગળ વધીએ છીએ, વિડીયો જોતા રહેજો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કરી કે 75,000 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। હવે 75,000 માં મિત્રો આપણને ખબર છે આ વખતે રનિંગ એક હતી, એક રનિંગ તમે પાસ કરો તો પીએસઆઈ ની પરીક્ષા પણ આપી શકશો અને એલઆરડી ની પરીક્ષા પણ આપી શકશો। તો મિત્રો ઘણા બધા ઉમેદવારો એવા પણ મને મારા કોન્ટેક્ટમાં છે, ધ્યાનમાં છે, જે એવું કહેતા હતા કે સાહેબ ખરેખર તો અમે પીએસઆઈ ની તૈયારી કરતા જ નથી, અમે ફક્ત એલઆરડી ની જ કરીએ છીએ અને અમારે એલઆરડી ની પરીક્ષા પાસ કરીને નોકરી લેવી છે, બહુ સારી બાબત છે મિત્રો।
પીએસઆઈ માં છે મિત્રો, રેક રનિંગ માં બંને પરીક્ષા પાસ માનવામાં આવી હતી, તો એ બાબત પણ સારી હતી. બરાબર, ભરતી બોર્ડ ને પટેલ સાહેબ ને પણ આપણે એમ અભિનંદન આપીએ કે આ બાબત બહુ એક સારી કહી શકાય. મિત્રો, મારે તમને વાત કરી કે 75,000 માંથી 25,000 થી 30,000 ઉમેદવારો એવા હતા મિત્રો કે જે ખાસ એલઆરડી ની તૈયારી માટે જ જે છે એ પહેલેથી તૈયારી કરે છે. આજથી 1.5 વર્ષ પહેલા, કોરોના પહેલાના, ગઈ ભરતી પછી, એમ કે ગઈ ભરતી પૂરી થઈ એના પછીના તૈયારીમાં લાગી જશે. ખરેખર ખાખી લઈ લેવી છે મિત્રો, એવી એક ગોલ સાથે એવા મિત્રો પણ ખૂબ સરસ તૈયારી કરે છે. તો એવા 25,000 થી 30,000 હતા. તો મિત્રો, એવા 25,000 થી 30,000 હું 75,000 માંથી બાદ કરું છું. ખાસ નોટ કરજો મિત્રો, 75,000 ઉમેદવારમાંથી 30,000 ઉમેદવારો મિત્રો હું બાદ કરું છું જે ખરેખર એલઆરડી ની જ તૈયારી કરે છે, એલઆરડી ની જ નોકરી લેવી છે. બરાબર છે, એવું મિત્રો પણ બની શકશે, જેણે પરીક્ષા નથી આપી એવું પણ કહી શકશે કે મને તો એટલા માર્કનું આવડતું હતું. પણ મિત્રો, ખરેખર ઘણું બધું આવડતું હોવા છતાં પણ જે ક્લાસમાં પરીક્ષા આપતી વખતે જે ભૂલ થાય છે એનું નામ તો મિત્રો પરીક્ષા છે, આ પણ એક હકીકત છે. તો મિત્રો, ખાસ 30,000 એમાંથી બાદ કરું છું. હવે વધ્યા કેટલા મિત્રો, ખાસ નોટ કરજો, 45,000 ઉમેદવારો વચ્ચે મિત્રો તમારી સ્પર્ધા છે. હવે 45,000 ઉમેદવારો વચ્ચે તમારી સ્પર્ધામાં મેરિટ કેટલું રહી શકે મિત્રો, ખાસ નોટ કરજો. આ મારો મિત્રો અંદાજ છે. 3 થી 4 દિવસથી સર્વે કરીને, સંશોધન કરીને, ઘણો બધો વિચારો કરીને એનું મેં મેરિટ એક સર્વે બનાવ્યો છે મિત્રો. જો સારો લાગે તો વિડીયોને શેર પણ કરવાનું મિત્રો ભૂલતા નહીં, એક લાઈક તો મિત્રો બને. 45,000 ઉમેદવારો સાથે તમારી સ્પર્ધા છે મિત્રો. એટલી બધી બહુ સ્પર્ધા કહેવાય પણ નહીં, 1,382 પ્લસ જગ્યા જેટલી છે, 1,350 પ્લસ જેટલી જગ્યા છે મિત્રો. જગ્યાની સામે એટલી 45,000 કોઈ સ્પર્ધા ન કહેવાય. આ મારું એક માનવું છે, મારો એક અંદાજ છે મિત્રો. જો નક્કી કરો કે નોકરી લેવી છે, તમારા મનમાં જો એમ હશે કે મારે નોકરી લેવી જ છે, તો 100% મિત્રો તમને નોકરી મળવી હકદાર તમે છો મિત્રો. તમારા મા બાપનું, તમારા પરિવારનું, તમારા ગામનું નામ રોશન કરવાની એક પૂરેપૂરી તક ઝડપી લેજો. જો આ મેરિટમાં તમે આવતા હોય તો ખાસ મિત્રો તમે કોમેન્ટ કરી પણ મને જણાવજો, તાકી મને પણ ખબર પડે કે મારા વિડીયોથી કેટલા મિત્રો છે એને એમ કહેવાય કે ખરેખર એ પણ લાઈક કરે છે આપણને. બરાબર છે, તો ખાસ મિત્રો મેરિટ, જો આ મેરિટ હું તમને કહું છું, એ મેરિટ એટલું રહેવાના કારણો પણ આપણે તમને કહેવાના છે. તો એના કારણો પણ મિત્રો જોઈએ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. તો મિત્રો બધા જ રીઝનિંગ આપણે જોઈએ કે 47-48 માર્કનું રીઝનિંગ પૂછ્યું હતું. તો મિત્રો એક મારે તમને એ પણ કહેવું છે કે બધા મેથ્સ વાળા, સાયન્સ વાળા વિદ્યાર્થીઓ ન હતા, એન્જિનિયરો હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ તો આર્ટ્સ વાળા હોય છે, આર્ટ્સ વાળા છે એને રીઝનિંગ ન પણ આવડતું હોય છે, કોમર્સ વાળા હોય છે તો એને કોમર્શિયલ પ્રશ્નો આવડતા હોય મિત્રો, જ્યારે રીઝનિંગના પ્રશ્નો પણ આવડતા હોય, પણ જ્યારે બીજા પ્રશ્નો ના આવડતા હોય, બધા જ પ્રશ્નો બધાને આવડતા હોય એવું શક્યતા મિત્રો બહુ ઓછી છે. તો એ પણ એક મેરિટ ઓછું રહેવાના કારણો છે. બરાબર છે, ખાસ તો મેં તમને વાત કરી કે એલઆરડી ની તૈયારી કરવાવાળા ઉમેદવારો વધુ છે, પીએસઆઈ ના ગોલ સાથેના ઉમેદવાર બહુ જ ઓછા છે. તો એ માટે સ્પર્ધા 45,000 કશી કહેવાતી નથી. તો ખાસ મિત્રો તમે આ એટલું મેરિટ રહેવાના કારણો જે છે એ પણ મેં તમને કહી દીધા છે. તો ખાસ મિત્રો તૈયાર થઈ જાઓ મિત્રો વિડીયો માટે, અને એ વિડીયો સાથે તમે આમ કેટેગરીનું મારું અંદાજિત બનાવેલું મેરિટ 4 દિવસના જે મારા એક અંદાજ મુજબ, રિસર્ચ મુજબ મેં જે આ મેરિટ બનાવ્યું છે, આશા રાખું કે ખૂબ તમને ગમશે. અને આ મેરિટમાં જો આવતા હોય તો, આ મેરિટની અંદર આવતા હોય અથવા તો મિત્રો ખાસ તમે મેનની તૈયારી કરજો એવી, અને મેન પરીક્ષામાં પણ સારા માર્ક્સ તમે પાસ થયો હું તમને એડવાન્સમાં શુભેચ્છા આપું છું. તો મિત્રો ખાસ આપણે મેરિટની વાત કરીએ તો 45,000 માંથી મિત્રો 33% છે એ મહિલાઓની વાત કરીએ તો 45 માંથી મારા ખ્યાલ મુજબ 33% પ્રમાણે ગણું તો 15,000 જેટલી મહિલાઓ થાય અંદાજે. 15,000 લમસમ આંકડો ગણીએ છીએ, જયારે 30,000 છે પુરુષો છે. 66% પુરુષોની વાત કરીએ, 67% અને 33% મહિલા અનામત છે. એટલે 15,000 વચ્ચે મહિલાઓને સ્પર્ધા છે, જયારે 30,000 છે એ પુરુષો વચ્ચે સ્પર્ધા છે. તો ખાસ મેરિટનો અંદાજ હું તમને કહું છું. તો મિત્રો ખાસ નોટ કરી લો કે જો 30,000 પુરુષો હોય એના વચ્ચે સ્પર્ધા થાય તો મિત્રો જનરલ કેટેગરીમાં પીએસઆઈમાં હું ખાસ તમને કહું છું 82.50 એ મેરિટ અટકી શકે છે. જો ખાસ ફરીથી પણ મિત્રો કહી દઉં કે આ 45,000માં 30,000 પુરુષો અને 15,000 મહિલાઓ વચ્ચે જે મેરિટ છે, અને આ મેરિટ મેં જે બનાવ્યું છે એ મેરિટ મિત્રો 4 થી 5% નીચું પણ રહી શકે અને 4 થી 5% ઊંચું પણ રહી શકે. એટલે મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે 62.50% મેરિટ મેં અટકાવ્યું છે, એનાથી 3-2 માર્ક નીચું પણ હોઈ શકે
અને બે માર્ક ઊંચું પણ હોય શકે. આ તમામમાં એ તમારે ખાસ એક નોંધ કરવાની છે કે તમામમાં બે માર્ક વધુ પણ હોય શકે અને બે માર્ક ઓછા પણ હોય શકે. જો એના ક્રાઇટેરિયામાં તમે મિત્રો આવો છો તો ખાસ તમે તૈયારી કરજો, મેઇનની તૈયારી કરજો. તો મિત્રો ખાસ આપણે જોઈએ કે મેરિટમાં પુરુષોમાં આપણે જોઈએ તો જનરલ કેટેગરીમાં 62.50, મહિલામાં જનરલ કેટેગરીમાં 54.50, ઈડબ્લ્યુએસમાં પુરુષોમાં 60.50, મહિલામાં ઈડબ્લ્યુએસમાં 51.50, પુરુષોમાં એસસી કેટેગરીમાં 57.50, જ્યારે મહિલા એસસી કેટેગરીમાં 49.50, એસટી કેટેગરીમાં પુરુષમાં એટલે કે પુરુષમાં એસટી કેટેગરી 52.50, જ્યારે મહિલામાં એસટી કેટેગરી 46.50, જ્યારે પુરુષમાં ઓબીસી કેટેગરીમાં 60.50 અને મહિલા ઓબીસી કેટેગરીમાં 50.50. અને મિત્રો એક્સ આર્મીમાં પણ મિત્રો આ વખતે સ્પર્ધા છે, તો એમાં એક્સ આર્મીમાં મિત્રો આપણે મેરિટ જે છે એ અંદાજિત 43.50 છે મેરિટ મિત્રો રહી શકે છે. તો મિત્રો આ આપણો એક અંદાજિત મારો એક સર્વે કરેલો એક મેરિટ છે મિત્રો. આશા રાખું કે તમને આ વિડીયો ગમશે. જો મિત્રો આ ચેનલ તમને સારી લાગે, આ વિડીયો સારા લાગે તો મિત્રો લાઈક કરજો, એટલે મને પણ ખબર પડે કે નવા વિડીયો મિત્રો બનાવવા છે. તમારી માટે કંઈક મહેનત કરીને કંઈક આપવાનો એક મારો પ્રયત્ન છે. તમને એક મિત્રો અંદાજ આવે આગળ તમારા સ્ટેપમાં વધવા માટે, તૈયારી કરવા માટે મિત્રો તમને એક અંદાજ આવી શકે કઈ રીતે તૈયારી કરવી, એના પ્રોત્સાહન અને અભિનંદન સાથે મિત્રો હું તમને આવા વિડીયો આપતો રહીશ. તો આશા રાખું કે આ વિડીયો તમને ગમશે. જો મિત્રો વિડીયો તમને સારો લાગે તો આ ચેનલને લાઈક કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, તાકી તમારા મિત્રો જે છે એને પણ ખબર પડે કે આવી રીતે મેરિટ અટકી શકે ને એ મેરિટમાં જો મિત્રો આવી શકો તો ખાસ મિત્રો તમને મેઇનની તૈયારી કરવા માટે પણ હું તમને શુભકામના પાઠવું છું. આ મેરિટ મિત્રો મેં તમને જે કહ્યું છે એનાથી બે માર્ક ઓછા પણ રહી શકે, એકાદ માર્ક વધુ પણ રહી શકે. આ ખાસ મિત્રો તમારે નોંધ કરીને આ ક્રાઇટેરિયામાં જો મિત્રો તમે આવતા હોય તો મેઇન પરીક્ષાની તૈયારી માટે પીએસઆઈની ખાખી વર્દી તમે પહેરો, તમારા પરિવારનું, તમારું અને તમારા ગામનું અને તમારા મા બાપનું નામ રોશન કરો એવી તમને મિત્રો ખૂબ ખૂબ શુભકામના સાથે મિત્રો ફરીથી મળશું બીજા જ આવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.